तो मित्रों आप आगे बात करिए ऊंधानी अंदर श्वसन तंत्र हवे लास्ट टाइम जे आपणे जोयुं हतुं के मनुष्य जे छे एनी अंदर श्वसन तंत्र में फेफसा के जे मुख्य एक श्वसन अंग छे तो वंदानी अंदर जेने कहेवाय के श्वसन तंत्र में मुख्य श्वसन अंग जोवा मळतुं नथी अथवा तो हूँ एम पण कही सकूँ के मुख्य श्वसन अंग तरीके फेफसा जोवा मळता नथी फेफसा जोवा मळता नथी। बीजो के मनुष्यनी अंदर जे आ बाह्य नासिका छिद्र छे के जेना थकी मनुष्य हवामांथी मींस के वातावरणमांथी हवा लीए छे श्वास लीए छे के ऑक्सिजन लीए छे आवी रचना आनी अंदर जोवा मळे तो आपणी अंदर जेवी रीते आ बाह्य नासिका छिद्र छे ने एवी रीते वंदानी अंदर तेने श्वसन छिद्र तरीके ओळखवामां आवे तो हूँ आकृति दौरीश एटले तमने वधारे ख्याल आवशे के देह गुहा में अथवा तो शरीरनी पार्श्व बाजू एटले शू साइड में सपोज के आ वक्ष बाजू छे आ पृष्ठ बाजू छे तो पार्श्व एटले आ साइड में तो शरीरनी पार्श्व बाजूए 10 जोड इज इक्वल टू 20 श्वसन छिद्र आवेला होय छिद्र आवेला जोवा मळे छे। चलो एम नहीं मजा आवे समझिए આવંદો હવે પાર્શ્વ બાજુએ હોય હું 3D ન દર્શાવી શકું એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે જે પણ હું રજૂ કરીશ જે પણ હું દોરીશ તે પાર્શ્વ બાજુએ દોરેલું હશે। રેડી તો પાર્શ્વ બાજુએ આવી રીતે શ્વસન છિદ્ર આવેલા હોય કે જ્યાંથી વાતાવરણમાંથી વંદો હવા લીએ આ શ્વસન છિદ્ર આટલા જ રાખીએ બહુ જાજા નથી રાખવા। ચાલો રેડી હવે આ શ્વાસ નળીઓ રેડી ચાલો તો આ જે શ્વસન છિદ્ર છે એમાંથી હવા અંદર આવે તમે આ જોઈ શકો કે મોટી જે નળી છે એને આપણે શ્વાસ નળી કહીશું બરાબર। હવે શ્વાસ નળી જે છે એ પાછી નાની નાની નલિકાઓમાં વિભાજિત થાય તો ચાલો આ વિભાજિત આ નલિકાઓ પાછી પોતે વિભાજિત થઈ ચાલો બધે મહેનત કરવું વાલ લાગશે। રેડી ચાલો આ જે નલિકાઓ છે પાછી પોતે વિભાજિત થઈ
હવે તમે સમજી ગયા હશો બહુ વિભાજિત કરવી નથી. તો મનુષ્યની અંદર પણ આવું જ જોવા મળતું કે શ્વાસનળી છે, શ્વાસવાહિની છે, શ્વાસવાહિકાઓ છે, સૂક્ષ્મ શ્વાસનલિકાઓ છે, આવી રીતે આપણને વિભાજન જોવા મળતું. ચાલો તો નામકરણ આપી. તો આ છે શ્વસન છિદ્ર, અહીંયા વાલ જોવા મળે, ઉપર ચાળણી જેવી રચના જોવા મળે. કેમ ચાળણી જેવી રચના જોવા મળે? તો કે વાતાવરણમાંથી કોઈ પણ ધૂળ કે રચકણ જે છે તે સીધા આની અંદર એટલે કે શ્વાસનળી કે શ્વસન છિદ્રની અંદર પ્રવેશી ન શકે. એટલે વંદો છે એમાં તમે હાથે કરીને જો આમ ધૂળ નાખો ને તો પણ આ ધૂળ જે છે તે આ શ્વસન છિદ્રની અંદર જઈને આને બ્લોક કરી શકતું નથી, કારણ કે આ અતિ સૂક્ષ્મ છિદ્ર જોવા મળે આપણને. રેડી? તો આવી રીતનું થાય કે સપોઝ કે આ શ્વસન છિદ્ર હોય ને તો અહીંયા આપણે કેમ બોલીએ ચાયણી હોય લોટ દરવાની, એવી રીતે આમ જારી હોય. આપણે જે લોટ દરવાની જે જારી હોય ચાળણી હોય એમાં તો આ મેટલ એટલે કે ધાતુના આવી રીતના નાના નાના સૂક્ષ્મ વારાઓ આપણને જોવા મળે. પરંતુ વંદાની અંદર આ જે રચના છે ને આવી, મીન્સ કે આને કહેવાય કાઇટિનની બનેલી ગાળણ જેવી રચના, આ કાઇટિનની બનેલી હોય આ જારી, કાઇટિન નામના રસાયણ પોલિસેક્રાઇડ્સની આ જારી બનેલી હોય, અને આ આખે આખું છે શ્વસન છિદ્ર. શ્વસન છિદ્ર ને? તો આ શ્વસન છિદ્ર, પછી મોટી જે નળી છે એને આપણે કહીશું શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ, સૂક્ષ્મ શ્વાસનલિકા, અને અહીંયા છે ને મિત્રો સીધી પેશી હોય. એટલે બહુ પહેલો મેજર ડિફરન્સ શું છે? આ પેશી અથવા એના અંગો, એટલે કે આવી જે નાની નાની નલિકાઓ છે ને પ્રત્યેક પેશી કે પ્રત્યેક કોષોની આસપાસ સુધી વિસ્તરેલી હોય. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મનુષ્યની જો ચર્ચા કરવામાં આવે અથવા મનુષ્યની સાથે જો આની કમ્પેરિઝન કરવામાં આવે ને તો મનુષ્યની અંદર રુધિર છે લોહીની નળીઓ દ્વારા, રુધિર દ્વારા પહોંચતું ઓક્સિજન અથવા હવા છે એ મનુષ્યની અંદર રુધિર થ્રુ પહોંચતું પેશીઓમાં કે કોષો સુધી. પણ વંદાની અંદર રુધિરવાહિનીઓ તો છે નહીં, આપણને ખ્યાલ છે ખુલ્લું તંત્ર છે, પણ આવી શ્વાસ નલિકાઓ, શ્વાસવાહિનીઓ, સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ, એના જેને કહેવાય કે પુષ્કળ સૂક્ષ્મ એમાઉન્ટમાં આખા બોડીમાં, દેહમાં, મીન્સ કે એના જે અંગો છે એની અંદર ઘૂસેલી છે. એટલે આ રુધિર કે આ જે છેલ્લે લાલ લાલ જે દોરી ને જે સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ જે છે એ એકદમ રુધિર કેશિકા જેટલી પાતળી છે, અને તેઓ આપણી અંદર કેમ રુધિર કેશિકાઓ બધે ફેલાયેલી છે એવી રીતે આ બધી ફેલાયેલી છે અંગોમાં, અને સીધી જ હવા અથવા સીધો જ ઓક્સિજન જે છે એ મળે છે. રેડી? ચાલો તો આ થઈ પેશી અથવા અંગો અથવા કોષ. રેડી? ચાલો તો એવી જ રીતે સિસ્ટમ આ બાજુથી પણ હોય જે હું દોરતો નથી, તમે સમજી જશો બરાબર. બીજી વાત, આની પહેલાં પણ મેં કીધું હતું, હજી પણ કહું છું કે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે એવું કેમ? જો શરીરમાં CO2નું પ્રમાણ વધે ને એટલે વાલ્વ ખુલે, જેથી CO2 દેહની બહાર એન્ડ O2
वातावरण माथी देह में प्रवेश आ एनी मिकेनिज्म छे। रेडी के अहीं सीओ टू नु प्रमाण वधे के ओ टू नु प्रमाण घटे एटले वाल छे खुले अने सीओ टू जे छे बहार जाए ज्यारे ओ टू जे छे अंदर आवे। तो आपणी अंदर पण एवुं छे एवो प्रश्न थाय अथवा थावो जोईए કે એવું કેમ કે કાર્બન ડાયોક્સાઈડ છે એ જ રુધિરમાંથી બહાર નીકળે આપણામાં ક્યાંની અંદર અને ઓક્સિજનને કેમ ખબર પડે કે મારે અંદર આવવાનું છે? તો ફરીથી આન્સર આપી દઉં, જ્યારે આપણે મનુષ્યનું શ્વસનતંત્ર ભણીશું ત્યારે એની ચર્ચા કરશું। વાયુઓનું જે આવહન છે તે વાયુઓના આંશિક દબાણ અથવા તો સાદી ભાષામાં કહું તો વાયુઓની સાંદ્રતા ઉપર ડિપેન્ડ કરે। રેડી, ચાલો તો એમાં વધુ આપણે માથાકૂટમાં પ્રવેશતા નથી। તો આ ઓલ ઓવર જેને કહેવાય કે થઈ ગયું વંદાનું શ્વસનતંત્ર, શ્વસન છિદ્રો, પાર્શ્વ બાજુએ જોવા મળે 10 જોડ શ્વાસનળી, શ્વાસવાહિકાઓ, સૂક્ષ્મ શ્વાસનલિકાઓ, આવું ઝાડું હોય છે, આ શ્વસન છિદ્ર છે, વાલ્વ્યુ ઉપર આવી જારી હોય છે જેથી કોઈ ધૂળ રજકણ કે વગેરે વગેરે વસ્તુઓ એની અંદર જઈ શકે નહીં। રેડી, તો બહુ નાનું છે અને બહુ સિમ્પલ છે। ચાલો તો આપણે આગળ વધીએ વંદાની અંદર। ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન તંત્ર ચાલો મિત્રો, પહેલા તો તમને એ કહી દઉં મનુષ્યને અનુલક્ષીને કે ઉત્સર્જન તંત્રની અંદર મુખ્યત્વે મૂત્રનું નિર્માણ ભણવામાં આવે છે। બીજું કે મૂત્રની અંદર મુખ્યત્વે આપણને યુરિયા, એમોનિયા કે યુરિક એસિડ જોવા મળે। તો આના વિશે કદાચ થોડુંક તમને ખ્યાલ હશે કે યસ, મૂત્રની અંદર આપણને યુરિયા, એમોનિયા કે યુરિક એસિડ સામાન્ય રીતે આપણને જોવા મળે। પણ આ યુરિયા કે એમોનિયા કે યુરિક એસિડ બને છે શેમાંથી, તો એનો તો બહુ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે। પણ હું તમને બહુ સાદી રીતે અત્યારે તમે આ ચેપ્ટર પૂરતું સમજી શકો ને એટલા માટે હું કહું છું। શું? તો કે શરીરમાં રહેલ, શરીરમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થ હોય ને, નકામા પદાર્થ આપણા કોષની અંદર ચયાપચયની પ્રક્રિયાઓ દરમિયાન ઘણી વખત બાય પ્રોડક્ટ તરીકે નકામા પદાર્થો ઉત્પન્ન થાય, અથવા તો આપણા ખોરાક કે પાણીમાંથી કોઈ નકામા પદાર્થો આપણા બોડીમાં જાય, તો આવા નકામા પદાર્થ હોય ને તે સામાન્ય રીતે ઉત્સર્ગ અંગ હોય, ઉત્સર્ગ અંગ। આ ઉત્સર્ગ અંગ દ્વારા પાણી દ્રાવ્ય, પાણીમાં દ્રાવ્ય હોય તેવા પાણી દ્રાવ્ય, યુરિયા, યુરિક એસિડ અથવા તો એમોનિયામાં કન્વર્ટ થાય। આ મેં બહુ સાદી ભાષામાં સમજાવ્યું છે, બહુ ડિટેલ આપણે બહુ ડિટેલમાં ભણવાનું કે સામાન્ય રીતે શરીરની અંદર પ્રાણીઓમાં જે નકામો પદાર્થ છે જેને આપણે દૂર કરવાનો છે બોડીમાંથી, તો આવા જે નકામા પદાર્થ છે ને એને આપણા ઉત્સર્ગ અંગો આમાં કાં આમાં કાં આમાં કન્વર્ટ કરે। તો તમને બીજો પ્રશ્ન એ થાય કે આ નકામા પદાર્થ છે તો એને આમાં શું કામ કન્વર્ટ કરવા પડે? તો એનું કારણ છે કે સામાન્ય રીતે આપણે નકામા પદાર્થોને મૂત્ર દ્વારા ઉત્સર્જિત કરીએ, મૂત્ર એટલે વધુ પ્રમાણમાં રહેલું પાણી। તો તમારો જે આ ઉત્સર્ગ પદાર્થ છે એ જો પાણીમાં દ્રાવ્ય ન હોય તો મૂત્ર દ્વારા એ નીકળે નહીં, એમાં ડિઝોલ્વ જ ન થાય। એટલે તમારો ઉત્સર્ગ પદાર્થ પાણી દ્રાવ્ય હોવો જોઈએ, તો જ એક મૂત્ર મીન્સ કે એક દ્રાવણ, એક સોલ્યુશન બનીને જેને કહેવાય એને દૂર કરી શકે। બહુ ડિટેલમાં સમજતું, જો ન સમજાય તો જરાય મૂંઝાતા નહીં। આમાં થાય શું કે આપણા શરીરમાં ઉત્પન્ન થતા મોટા ભાગના જે નકામા પદાર્થો છે ને એ બધા કાર્બનિક પદાર્થ હોય, મોટે ભાગે કાર્બનિક પદાર્થ હોય પ્લસ પાણી અદ્રાવ્ય પદાર્થ હોય।
तो मूत्राशय आपणे एज पाणी स्वरूपे अथवा पाणीना द्रावण स्वरूपे आपणे एनो त्याग करवानो होय तो जे पण उत्सर्ग पदार्थो छे ते पाणी द्राव्य होवा जोईए, बाकी निकळी न शके। कदाच थोड़ूक समझाणुं हशे, बाकी बहु डिटेलमां समजीशुं चेप्टर नंबर 19 नी अंदर। एटले शरीरनी अंदर उत्पन्न थता नकामा पदार्थो मुख्यत्वे कार्बनिक, जे पाणीमां अद्राव्य छे, परंतु उत्सर्जन आपणे एक द्रावण स्वरूपे के जेनी अंदर द्रावक पाणी छे एवा स्वरूपे करवानुं छे। तो जे उत्सर्ग पदार्थो छे ई पाणीमां द्राव्य होवा जोईए, एटला माटे आपणा अंगो आ उत्सर्ग पदार्थने कां तो आमा आमा के आमा कन्वर्ट करे छे। आ ત્રણેય પાણીમાં દ્રાવ્ય હોય। બીજું તમને ઈ થાય કે બધાય ઉત્સર્ગ પદાર્થમાંથી આ જ બનતું હશે, તો જવાબ છે કે મેજોરિટીલી યસ, બાકી આના સિવાય બીજું કેટલુંય બને। તો ચાલો એમાં આપણે પડવું નથી, કારણ કે એની જે ડિટેલ છે એ આપણે ભણશું। તમને હું એટલો જસ્ટ કહું કે આપણે અળસિયાનું કે વંદાનું જે હૃદય ભયણા અને આપણું ભયણા તો એ કેટલું ડિટેલમાં આવ્યું, આપણું જે ભયણા તો એ કેટલું ડિટેલમાં આવ્યું કે એની સ્ટ્રક્ચર શું છે, કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે ચેતાતંત્રની અસર છે, અંતઃસ્રાવતંત્રની અસર છે, એવી રીતે આમાં કેમ આપણે એમને શ્વસનતંત્ર ખાલી 2 મિનિટમાં ભયણા 5 મિનિટમાં પૂરું થઈ ગયું, એવી રીતે આપણું છે આખું ડિટેલમાં આવશે। એટલે એ તમે ભણો એટલે ઓટોમેટિકલી ક્લિયર થાય, એવી રીતે આ અમને 5 મિનિટમાં પતી જશે, કાંઈ નથી, 4 લીટી ભણવાની છે। પણ આપણું જ્યારે ભણશો ને એટલે વધારે આ વસ્તુ જે છે હું શું તમને કહેવા માગું છું એ તમને ક્લિયર થાય। તો ચાલો આપણે આગળ વધીએ। જો હવે ઉત્સર્જન તંત્રની અંદર પહેલી વસ્તુ, ઉત્સર્ગ અંગ કોણ? શું મૂત્રપિંડ છે? નો, લીવર છે, મીન્સ કે યકૃત છે। મનુષ્યની અંદર યકૃત છે ને એનો ઉત્સર્જન તંત્રમાં ખૂબ જ મોટો ફાળો છે। મૂત્રપિંડનો તો છે પણ યકૃતનો પણ એટલો જ મોટો ફાળો છે। ચાલો એ તો આપણે ભણશું ત્યારે ચર્ચા કરશું। તો આની અંદર જોઈએ કે વંદાની અંદર ઉત્સર્ગ અંગ તરીકે નંબર 1 માલ્પીધિયન નલિકાઓ, નેફ્રોસાઇટ્સ, મેદકાય, ક્યુટિકલ અને યુરિકોઝ ગ્રંથિ, ફક્ત નરમાં જ હો, યુરિકોઝ ગ્રંથિ। આટલી મુખ્ય રચનાઓ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે। ચાલો તો સૌ પ્રથમ ચર્ચા કરીએ નેફ્રોસાઇટ્સની। તો નેફ્રોસાઇટ શું છે? તો કે તે હૃદયની પાર્શ્વીય દિવાલ સાથે જોડાયેલા કોષો છે। ટૂંકમાં હૃદયની બહારની દિવાલ હોય ને ત્યાં સાઈડમાં ચોંટાડેલા નહીં પણ હોય, એમ આ કંઈ ચોંટાડવા આપણે નથી ગયા, એટલે હૃદય આપણે કાલોલું દોર્યું હતું ને મુખી કહેવાનું, એમાં સાઈડની દિવાલમાં આપણને નેફ્રોસાઇટ્સ નામક કોષ જોવા મળે। હવે આ કોષ શું કરે? સપોઝ કે આ નેફ્રોસાઇટ્સ નામનો કોષ છે તો તમને બુદ્ધિ હાલવી જોઈએ મિત્રો કે હૃદયની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા છે, એટલે આ હોય શેમાં તરબોળ? તો કે વંદો હોય, જો આ વંદો હું દોરું બરાબર, એમાં આ હૃદય દોરું હું, એમાં આ જગ્યાએ સપોઝ કે હું આ નેફ્રોસાઇટ્સ દોરું તો આ નેફ્રોસાઇટ્સ છે કોના કોન્ટેક્ટમાં? તો અહીંયા શું હોય? અહીંયા રુધિર હોય, સીધા એના કોન્ટેક્ટમાં જ થાય ને, એટલે અહીંયા બધે રુધિર હોય અથવા અહીંયા હિમોલિમ્ફ હોય અથવા દેહજળ હોય। તો નેફ્રોસાઇટ્સનું કામ શું છે? તો નેફ્રોસાઇટ્સનું કામ છે સપોઝ કે આ નેફ્રોસાઇટ્સ હું દોરું છું, તો અહીંયા જે દેહજળ હોય આ દેહજળ રેડી આ દેહજળ તો આમાંથી જે ઉત્સર્ગ પદાર્થ હોય
उत्सर्ग पदार्थ, उत्सर्ग पदार्थ अथवा तो नकामा पदार्थ। आ उत्सर्ग पदार्थ नु शोषण नेफ्रोसाइट्स द्वारा थाय, नेफ्रोसाइट्स द्वारा थाय आ उत्सर्ग पदार्थ। पछी अच्छा नेफ्रोसाइट्स कोष छे हो, जो जो साइट्स है वो खबर पड़वी जो है, नेफ्रोसाइट्स कोषो छे। हवे जे उत्सर्ग पदार्थ छे कोष नी अंदर गया, हवे अहीं शेमां कन्वर्ट थई जाय, यूरिक एसिड में, यूरिक एसिड। जो मनुष्य होत ने मनुष्य तो आपणी अंदर उत्सर्ग पदार्थ तो फाइनली यूरिया में कन्वर्ट थाय, एटले के आपणा मूत्रनी अंदर यूरिया अथवा तो आपणे आपणुं जे मुख्य वेस्ट छे, वेस्टेड पदार्थ छे, उत्सर्ग पदार्थ छे, यूरिया छे, यूरिया स्वरूपे आपणे मुक्त करीए। ज्यारे वंदानी अंदर जे उत्सर्ग पदार्थ छे फाइनली यूरिक एसिड में कन्वर्ट थाय। હવે આ યુરિક એસિડનું શું થાય? તો કે પાછું આ યુરિક એસિડ છે ને એ ક્યાં ઉમેરાય? દેહ જળમાં, જળમાં ઉમેરાય। ચાલો રેડી આગળ વધીએ। મેદકાય, મેદકાય શું છે? તો કે મેદકાય એટલે, મેદકાય એટલે મનુષ્યના યકૃત જેવું કાર્ય, યકૃત જેવું કાર્ય કરે, कार्य करे। आ तमने जस्ट समझावा माटे, अत्यारे नहीं, तम जेदी यकृत भणशो तेदी समझे, अत्यारे तो अमे 50% मांड समझे, ध्यान आपो। तो मेदकाय, मेदकाय इज इक्वल टू घणा प्रकारना कोषो। तो मेदकाय कोई अंग नथी, मेदकाय पण नेफ्रोसाइट्स नी माफक कोषो छे, बे चार अलग अलग प्रकारना कोषो के जे मुक्त रीते, के जे मुक्त रीते, मुक्त रीते अहीं देह जड़ में जोवा मळे, मुक्त रीते देह जड़ में जोवा मळे। तो आनु काम शू, आनु काम सेम टू सेम शू? तो के उत्सर्ग पदार्थ जो है, उत्सर्ग पदार्थ ने यूरिक एसिड में कन्वर्ट करवा। एट्ले आ पण यूरिक एसिड जो है एने देह जड़ में उमेरशे, नेफ्रोसाइट्स पण यूरिक एसिड ने देह जड़ में उमेरशे, सेम टू सेम। क्यूटिकल, वॉट इज क्यूटिकल? तो पहली वस्तु क्यूटिकल एटले वंदानू अंदरनू स्तर। सपोज के वंदो दोरू छूँ, रेडी, तो अंदरनी जे दीवाल छे, अहीं चामड़ी तो होय ने, गमे ने चामड़ी होय तो एमां अंदरनी दीवाल होय एने क्यूटिकल कहेवाय। आ अंदरनी दीवाल, अंदरनी दीवाल इज इक्वल टू क्यूटिकल। तो आ लोको पण जेने कहेवाय के उत्सर्ग द्रव्य ने, उत्सर्ग द्रव्य ने क्यां नाखे छे? यस, आमा, आमा एटले देह जड़ में, देह जड़ में उमेरे। यूरिकोस ग्रंथि नर नी अंदर ज फक्त जोवा मळे। आपणे भणशुं के नरमां, नरमां मशरूम ग्रंथि जोवा मळे, प्रजनन तंत्र में आवे। नरमा मशरूम ग्रंथिनी बाजू में आवेली छे। ई शू करे? बस आज करे, आज एटले उत्सर्ग द्रव्य ने, उत्सर्ग द्रव्य ने यूरिक एसिड में, यूरिक एसिड में फेरवे तथा तेनो संग्रह करे अने पुनः તેને મુક્ત કરે। જો કે તમારે આ આ જસ્ટ નામ જ યાદ રાખવાના છે, પણ મિત્રો હવે મેઇન રોલ જેને કહેવાય ને એ આવે છે શું? તો કે આ બધી રચનાઓ જે છે ને એ દેહ જળની અંદર મુક્ત કરે। શું મુક્ત કરે દેહ જળની અંદર? તો કે ઉત્સર્ગ દ્રવ્ય અથવા ઉત્સર્ગ પદાર્થ। હવે હવે માલપિત્યન નલિકા 150 જેટલી પીળાશ પડતી તંતુમય દોરા જેવી જે મુક્ત રીતે હિમોલિમ્ફની અંદર તરતી હોય અને આંતરડાની અંદર ખુલે છે, કઈ જ્યારે કયા સ્થાને પશ્ચાંતરમાં ખુલે અથવા મધ્યંતર અને પશ્ચાંતર જે છે એના જોડાણ સ્થાને એ ખુલે, તો હવે એનો જેને કહેવાય કે મુખ્ય રોલ છે। જો મનુષ્યની અંદર મેદકાયો છે અને યકૃત જેવું કાર્ય મેં કીધું, આપણે એકરૂપ પડી ત્યારે જ ખબર પડે, એવી રીતે મનુષ્યની અંદર, મનુષ્યમાં મૂત્રપિંડનું જે કાર્ય છે ને એવું કાર્ય માલપિત્યન નલિકાઓનું છે। તો શું છે આપણે જોઈએ માલપિત્યન નલિકાઓની અંદર? ચાલો હવે
आ छे मध्यंत्र अने आ छे पश्चंत्र। मध्यंत्र अने पश्चंत्र पश्वांत्र जो आ एक मालपीधीन नलिका हूँ दोरू छू जे एक छेड़े बंद होय। आ एक मालपीधीन नलिका आ छेड़े बंद मीन्स के अहीं शूँ जोवा मळे आपणने देह जो आ देह जो आ આતળું મધ્યંત્ર પશ્ચંત્રના જોડાણ સ્થાને આપણને જોવા મળે આ શયના કોષો અંદરની બાજુના નલિકામય રચના માલપીધીન નલિકાઓ રેડી। હવે આ જે કોષો છે એની સપાટી ઉપર આપણને પક્ષમો જોવા મળે સાદી રચના દોરી બાકી ડિટેલમાં કંઈક હજી આનાથી કોમ્પ્લિકેટેડ રચના આવે પણ એમાં આપણે કંઈ પડવાનું જરૂર નથી। ચાલ તો શું છે આનો રોલ જુઓ। સપોઝ કે અહીંયા ઉત્સર્ગ દ્રવ્ય છે આ છે ઉત્સર્ગ દ્રવ્ય અથવા તો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક એસિડ પણ હોઈ શકે અથવા અન્ય ઉત્સર્ગ દ્રવ્ય છે। સપોઝ કે આ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક એસિડ છે યુરિક એસિડ તો આનું શોષણ થાય આમાં ને અહીંથી આમાં વયો જાય કોણ વયો જાય યુરિક એસિડ રેડી। અથવા બીજું કાર્ય શું આ ઉત્સર્ગ દ્રવ્ય જે છે એનું શોષણ સપોઝ કે અહીંયા થયું હવે આ ઉત્સર્ગ દ્રવ્ય જે છે ને એ હકીકતે માલ્પીધીન નલિકાના જે કોષ છે ને એની અંદર યુરિક એસિડમાં કન્વર્ટ થાય ઓની જેમ આ બધા શું કરતા ઉત્સર્ગ દ્રવ્ય હોય એને કલેક્ટ કરીને શેમાં કન્વર્ટ કરતા યુરિક એસિડમાં તો એમ આ પણ કરી શકે રેડી। તો આ બધા કોષો છે એનું કાર્ય શું છે તો કે દેહ જળમાંથી નંબર વન એક તો સીધો જ યુરિક એસિડ જે છે એનું શોષણ કરે અથવા બીજું આ કે દેહ જળમાંથી ઉત્સર્ગ દ્રવ્ય નું શોષણ કરીને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે અને પછી કંઈ કહેવાની જરૂર નથી પછી આ જે પણ દ્રવ્યો જે છે તે અહીંથી સીધા આંતરમાર્ગમાં જાય અને ત્યાંથી મળ દ્વારા દેહની બહાર ફલવાય તો આ છે આખું ઉત્સર્જન તંત્ર। એટલે હું તમને ખાલી અત્યારના આ ટૉપિકમાંથી બહુ મહત્ત્વની ચર્ચા કરું ને તો પહેલી વસ્તુ યાદ રાખવાને વંદો યુરિક એસિડ ત્યાગી પ્રાણી છે આ વસ્તુ મગજમાં રાખવી વંદો યુરિક એસિડ ત્યાગી પ્રાણી છે મીન્સ કે વંદાની અંદર ઉત્સર્ગ દ્રવ્યો જે છે તે યુરિક એસિડની અંદર કન્વર્ટ થાય અને આ યુરિક એસિડ સ્વરૂપે બહાર નીકળે। મનુષ્ય છે ને એ યુરિયા ત્યાગી છે આપણી અંદર મૂત્રમાં યુરિયા જોવા મળે એટલે કે આપણી અંદર સામાન્ય રીતે ઉત્સર્ગ દ્રવ્યો જે છે યુરિયામાં કન્વર્ટ થાય અને યુરિયા જે છે એ સ્વરૂપે બહાર નીકળે। વંદો છે એની અંદર યુરિક એસિડ સ્વરૂપે બહાર નીકળે અને અન્ય પ્રાણીઓનો પણ આપણે અભ્યાસ કરવાનો છે ટૂંકમાં કે જેઓ એમોનિયા ત્યાગી છે કે જેઓની અંદર એમોનિયા સ્વરૂપે જેને કહેવાય કે ઉત્સર્ગ પદાર્થ જે છે એ બહાર નીકળે રેડી। તો એક વસ્તુ કે યુરિક એસિડ ત્યાગી છે વંદો બીજું માલ્પીધીન નલિકાઓ નેફ્રોસાઇટ્સ મેદકાય અને યુરકોસ ગ્રંથિ ફક્ત નરમાં આ એના ઉત્સર્ગ અંગ છે આટલી વસ્તુ મગજમાં રાખવી બાકી ઉત્સર્ગ દ્રવ્યો શું છે
एनु निर्माण केवी रीते थाय, केवी रीते उत्सर्जन थाय, आनु बेसिक ज्यारे आपणे मनुष्यनु भणशुं एटले ऑटोमेटिकली ख्याल आवी जशे। तो आटली वस्तु खाली तमे ध्यान राखजो।